विद्यार्थी मित्रों ऑनलाइन शिक्षण में आप अभ्यास करिए छे जेना में आप आगे बढ़िए तो सेम टू जेनो आप पाठ 15 नो अभ्यास करीशु धोरण 4 विषय आसपास पाठ 15 बजार थी घर सुधी कि खेडूत लोगो जे होय छे ते बजार में પોતાનો अनाज वावे छे कि कोई शाकभाजी के फळ वावे छे तो खेतर में कितनी प्रक्रिया थाय छे अने त्यारे ए वस्तु घर सुधी पहुंचे छे तो कई रीते पहुंचे छे एनी माहिती आपणे आजे आ पाठ में जोईशु। तो विद्यार्थी मित्रों वनस्पति आपणे धान्य कठोळ शाकभाजी अने फळो आपे छे कि आपणे वनस्पति छे ए ज बधो अनाज धान्य एटले के अनाज शाकभाजी फळ अने कठोळ आपे छे कि जे रीते अनाज छे एनो आपणे खोराक में उपयोग करीए छे तो एवा रीते बधा धोरण 4 विषय आसपास प्रकरण 15 बजार थी घर सुधी। हवे अहीं आ पाठमां आपणने कहे छे मारू नाम वैशाली छे, मारा पिताजी शाकभाजी वेचे छे, मारा मम्मी भाई छोटू अने हूँ पिताजीना काममां मदद करीए छे। बाळको
ખેડૂતનું કામ ખૂબ જ મહેનતભર્યું હોય છે અને ઘણું હોય છે, તેમાં ઘરના તમામ સભ્યો કામ કરે તો જ એ કામને પહોંચી વળાય છે. આથી અહીં વૈશાલી કહે છે કે તે વૈશાલી પોતે, તેમના મમ્મી, ભાઈ, છોટુ અને તે પોતે એ ખેડૂતના કામમાં મદદ કરે છે. અમારું કામ ક્યારે શરૂ થાય છે? તો સવારે 3 વાગે, જ્યારે મોટાભાગના લોકો ગાઢ ઊંઘમાં હોય છે ત્યારે અમારું કામ શરૂ થઈ જાય છે. જુઓ વિદ્યાર્થીઓ, અહીં વૈશાલીના પપ્પા ખેતી કરે છે અને તેનું કામ ક્યારે? સવારના 3 વાગે શરૂ થઈ જાય છે. આગળના દિવસની શાકભાજીને કોથળામાંથી બહાર કાઢી તેને વ્યવસ્થિત ગોઠવવાનું તથા બીજી બાજુ બજારમાંથી તાજા શાકભાજી લાવવાની તૈયારી કરવી પડે છે. તો અહીં વૈશાલીના પિતાજી છે એ શાકભાજી વેચે છે અને શાકભાજી માટે તે શું કરે છે? તો આગળના દિવસની જે શાકભાજી વધી હોય છે તેને કોથળામાંથી કાઢે છે અને તેના ઉપર પાણી છાંટી અને વ્યવસ્થિત ગોઠવે છે અને ત્યાર પછી શું કરે છે? તો બજારમાં વહેલા જાય છે અને તાજા શાકભાજી લાવે છે. ઘણીવાર છોટું પણ અમને મદદ કરે છે. છોટું એટલે વૈશાલીનો સૌથી નાનો ભાઈ, તે પણ ઘણી વખત મદદ કરે છે. અમે બધું કામ પતાવી ચા પીવા બેઠા ત્યાં જ ટેમ્પાનો અવાજ સંભળાયો. પિતાજી, ભાઈ, કાકા અને અમારા મહોલ્લાના માણસો ટેમ્પો લઈને તાજા શાકભાજી લેવા બજાર જવા નીકળ્યા કે તાજા શાકભાજી લેવા માટે તેઓ વહેલી સવારે ટેમ્પામાં જાય છે અને શાકભાજી લાવે છે. અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો કે છોટું છે, વૈશાલી છે, તેનો ભાઈ છે, તેમના મમ્મી અને તેમના પિતા એ શાકભાજીમાંથી સારા સારા શાકભાજી કાઢી અને તેને ગોઠવે છે અને ખરાબ જે થઈ ગયા હોય તેને અલગ પાડે છે. આવી રીતે ઘરના સૌ સભ્યો સાથે મળી અને આ કાર્ય કરે છે. તમારા ઘરમાં કોણ વહેલું ઉઠે છે, તે કેટલા વાગે ઉઠે છે, તેઓને શા માટે વહેલા ઉઠવું પડે છે? તો વિદ્યાર્થીઓ, આપણા ઘરમાં તો અનેક કામ હોઈ શકે, આથી ક્યારેક મમ્મી વહેલા ઉઠે છે. જો પપ્પા જોબ ઉપર જતા હોય તો તેનો ટિફિન બનાવવા માટે, દાદી મંદિરે જવા માટે, મોટી બહેન હોય અને તેની જો સવારની શાળા કે કોલેજ હોય તો એ જવા માટે તે વહેલા ઉઠતા હોય છે. અથવા અન્ય કારણસર પણ તમારે ક્યાંક બહાર જવાનું થતું હોય અથવા એક્ઝામ હોય તો વાંચવાનું થતું હોય, તો આવા વિવિધ કારણસર આપણે ઘરમાં વહેલા ઉઠતા હોઈએ છીએ. હવે છે દિવસની તૈયારી. મમ્મી, છોટું અને હું આગલા દિવસની શાકભાજી કોથળામાં ભરીને અને તેના પર થોડું પાણી છાંટીએ છીએ કે જેથી શાકભાજી તાજા રહે. સવારે 6:30 વાગે પિતાજી તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળા લઈ પાછા ઘરે આવે છે. હવે તેના પિતાજી જ્યારે ટેમ્પો લઈને જાય છે ત્યારે શું કરે છે? તો તાજા શાકભાજી અને બાસ્કેટ અને કોથળા લઈને ઘરે આવે છે. તે સમયે અમારું ઘર નાની શાકભાજીની મંડી જેવું લાગે છે, કારણ કે પિતાજી ઘરે આવતા બધા જ શાકભાજી તે ઘરમાં રાખે છે અને ત્યારે તો વૈશાલીનું ઘર જાણે પોતે જ નાની બજાર હોય તેવું લાગે છે. બધી બાજુ રીંગણા, બટાટા, ટામેટા, ભીંડા, દૂધી, મરચાં અને બીજા શાકભાજી હોય છે. દરેક જણ એટલે દરેક લોકો શાકભાજી અલગ કરવામાં મદદ કરે છે, કારણ કે બધું શાકભાજી ભેગું હોય છે. જે શાકભાજી અલગ પાકેલા નથી અને વેચવા લાયક ન હોય તેને એક તરફ કરવામાં આવે છે. અમારા શાકભાજી ખૂબ જ ઝડપથી અલગ કરવાના હોય છે જેથી વહેલા બજારે પહોંચી શકાય. જો વહેલી બજારે પહોંચી શકે તો વહેલા તેમનો રોકાણ થાય, તેમનું વેચાણ થાય અને તે સારો એવો વકરો કરી શકે, આથી સારું કમાઈ શકે માટે તેઓ ઝડપથી કામ કરે છે અને તેના પિતાજી વહેલા જ બજારે પહોંચી જાય છે. 7 વાગ્યા સુધીમાં પિતાજી બધા શાકભાજી લારીમાં ગોઠવી દે છે. અહીં તમે જુઓ છો સરસ મજાની લારી છે અને તેમાં વૈશાલીના પિતાજીએ સરસ મજાના શાકભાજી ગોઠવી આપ્યા છે અને બજાર માટે નીકળે છે. તે કહે છે જો તેઓ મોડા પડશે તો તેમના રોજના ગ્રાહક બીજા કોઈ પાસેથી ખરીદી લેશે જેથી તેના પિતાને નુકસાન થશે, આથી તેઓ વહેલા નીકળે છે. જેવા પિતાજી જાય કે હું જલ્દી તૈયાર થઈ જાઉં છું, વૈશાલી કહે છે. કેમ કે મારે 7:30 વાગે શાળાએ પહોંચવાનું હોય છે.
बराबर आवी रीते सात वगा सुधी तो ते तेना पिता ने मदद करे छे अने पिता ना जता ज ते जल्दी तैयार थई जाय छे शाळाए जवा माटे। छोटू सवारे शाळाए जाय छे, तेनो नानो भाई छे ए पण सवारना जाय छे। ते 10 વાગે પિતાજી અને ભાઈ માટે જમવાનું લઈ બજારમાં જાય છે। શાળામાં જવાનો સમય થાય ત્યાં સુધી તે લારી પર રહે છે। હવે જે છોટું છે એ 10 વાગે પિતાજી અને તેના ભાઈ માટે જમવાનું લઈ જાય છે અને શાળાએ જે જવાનો સમય થાય 11 વાગ્યા સુધીનો ત્યાં સુધી તે લારી પર રહે છે। ઘણીવાર તે શાળામાંથી પિતાજીને મદદ કરવા પણ જાય છે। पिताजी आगला दिवसना शाकभाजी पहला वेचवा प्रयत्न करे छे, जेथी करीने आगळनुं शाकभाजी होय तो ए जल्दी वेचाय तो ते बगड़ी जाय नहीं अने तेमने नुकसान थाय नहीं। आवी रीते तेना पिताजी नुकसान न थाय माटे सौथी पहले आगला दिवसना शाकभाजी वेचे छे। हवे कहे छे बापूजी पहला आगला दिवसनी शाकभाजी वेचे छे ते केम आवुं करे छे, तो खराब थई न जाय માટે તે કરે છે। જો એને એ શાકભાજી પડ્યા રહે તો 2-3 દિવસમાં તે પણ ખરાબ થઈ જાય અને વૈશાલીના પિતાજીને ખૂબ જ નુકસાન થાય। તમે સુકાયેલા અથવા સડેલા શાકભાજી જોયા છે ક્યાં? તો આવા શાકભાજી તમે ઘણી વખત કચરાના ઢગલામાં કે અન્ય કોઈ જગ્યાએ જોયા હશે। શાકભાજી સડી ગયા છે તે તમને કેવી રીતે ખબર પડે? જો વિદ્યાર્થી મિત્રો આ માહિતી તો તમારે હોવી જ જોઈએ। કઈ રીતે ખબર પડે? તો એ શાકભાજીમાંથી વાસ આવતી હોય, તેનામાં કીડા થઈ ગયા હોય, તે શાકભાજી પોચા બની ગયા હોય, તેનામાંથી રસ નીકળતો હોય એટલે કે પ્રવાહી નીકળતું હોય, અથવા શાકભાજીનો રંગ બદલી ગયો હોય તો શાકભાજી સડી ગયા છે એવી આપણને ખબર પડે। તો વિદ્યાર્થી મિત્રો તમે પણ હવે શાકભાજીને આ બધી તપાસ કરીને જ લેશો। આગલા દિવસની શાકભાજી જેમ વેચાઈ જાય તેમ ભાઈ તાજા શાકભાજી કોથળામાંથી કાઢી લારીમાં મૂકે છે। બરાબર કે તેઓ આગલા દિવસની શાકભાજી પહેલે વેચાઈ જાય ત્યાર પછી તાજા શાકભાજી વેચે છે। જો તે બંને ભેગા રાખે તો પહેલે તાજા શાકભાજી વેચાઈ જાય અને આગલા દિવસના પડ્યા રહે, આથી તે પછી કાઢે છે। તે શાકભાજી ઉપર પાણીનો છંટકાવ કરી રાખે છે જેથી તે સુકાઈ ન જાય। ખાસ કરીને ઉનાળામાં બાપુજી અને ભાઈ રાત્રે 10 વાગ્યાની આસપાસ ઘરે પાછા ફરે છે, ત્યાં સુધી છોટું અને હું સૂઈ જઈએ છીએ। બધા રાત્રે 11 અથવા 11:30 વાગ્યાની આસપાસ સૂઈ જાય છે, બીજા દિવસે પાછા બધા વહેલા ઉઠી જાય છે। તો આ રીતે વૈશાલી છે એ તેના પિતાજીને ખૂબ જ મદદ કરે છે, તેનો ભાઈ પણ તેને ખૂબ જ મદદ કરે છે। વિદ્યાર્થી મિત્રો આગળનો અભ્યાસ આપણે પછીના વિડીયોમાં કરીશું। આભાર।